नमस्कार, एबीपी अस्मिता में आपनु स्वागत छे। चर्चा करीशु महार चर्चा में, मारू नाम छे विशाल कलाणी। वसंत ऋतु बेसी गई छे अने प्रेमना इजहारनो तहेवार कहेवातो वेलेंटाइन डे नजीक छे, त्यारे वडोदरामां सामे आव्यो छे प्रेमने बदनाम करे तेवो लव जेहादनो किस्सो। વડોદરામાં અલી શેખ નામના યુવકે એકલવ્ય પટેલ નામ ધારણ કરીને 16 વર્ષની બિન મુસ્લિમ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, પરંતુ સમગ્ર ભાંડો ફૂટી ગયો ત્યારે સવાલ એ થાય છે કે સમાજમાં સતત બની રહેલા આ પ્રકારના કિસ્સાઓને કારણે લોકોને ક્યાંક સાચા પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી તો નહીં જાય ને? સાથે જ શું કોઈ ચોક્કસ ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું તથા ઉશ્કેરવાનું પણ કામ થઈ રહ્યું છે? તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર લવ જેહાદને લગતો મેસેજ વાયરલ થયો હતો, જેમાં કોઈ ચોક્કસ ધર્મની યુવતીઓને ફસાવો અને ઇનામ મેળવવાનો મેસેજ ફરતો થયો હતો અને મેસેજનું હેડિંગ હતું લવ ઇઝ નોટ ક્રાઇમ એન્ડ જેહાદ ઇઝ અલ્લાહ્સ વર્ક। ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ શું સૂચવે છે? કોણ કરી રહ્યું છે આવું કાવતરું? શું આ સમાજના હિતમાં છે ખરું? શા માટે આવી પ્રવૃત્તિને પ્રેમ અને ધર્મ સાથે જોડવામાં આવે છે? અને આ અને આવા અનેક મુદ્દે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા તથા યાસ્મીન શેખ, વીએપી નેતા હરેશ ભટ્ટ તથા જાણીતા વકીલ ચેતન પંડ્યા। આ તમામ સાથે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જોઈએ એક અહેવાલ। વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો। રાજેશ મહંમદ અલી શેખ નામના યુવકે હિન્દુ નામ ધારણ કરી 16 વર્ષીય હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી, જેનું જાણ કિશોરીના પિતાને થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહંમદ અલી શેખની ધરપકડ કરી છે। મહંમદ અલી શેખની મોડસ ઓપરેન્ડી કિશોરીને પોતાની જાળમાં ફસાવવા માટે પૂરતી હતી। પોલીસના હાથે ઝડપાયેલા આ યુવક પર આક્ષેપ છે કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો। આ યુવકે એકલવ્ય પટેલ નામ ધારણ કરી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી। કારેલીબાગની અંગ્રેજી માધ્યમની શાળા બહાર રિસેસ પડતી ત્યારે આ યુવક ત્યાં બેસી રહેતો અને નાસ્તો લેવા આવતી કિશોરીઓ સાથે હસી મજાક કરીને તેમને પોતાની મોહજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો। આ યુવકની મોહજાળમાં એક કિશોરી આવી ગઈ, જેને આ યુવકે મોબાઈલ લઈ આપ્યો અને પછી વાતચીતથી સંબંધો આગળ વધારવાનો પ્રયાસ કર્યો। યુવક આ કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી આગળ વધે તે પહેલા જ કિશોરીના પિતાના હાથમાં આ યુવકે આપેલો મોબાઈલ આવી ગયો અને સમગ્ર ભાંડો ફૂટી ગયો। નાગરવાડ વિસ્તારમાં રહેતા આ યુવકની પોલીસે અટકાયત કરી હવે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ એક સગીરાના અમારા જે આ ગુનાના કામના ફરિયાદી છે તેઓને પુત્રી પાસે એક મોબાઈલ મળતા તેઓ એ બાબતે તપાસ કરતા એમને શંકા જતા મોબાઈલ નંબર આધારે એમને પુત્રીને પૂછતા મોબાઈલ એકલવ્ય પટેલ નામના છોકરાએ આપેલો હોવાનું જણાવેલ, જેથી તેઓએ આ બાબતે વધુ તપાસ કરતા ખરેખર એ મોબાઈલ એકલવ્ય પટેલ નહીં પરંતુ રાજેશ ઉર્ફે એકલવ્ય અલીભાઈ શેખ નામના ઈસમે આપેલો હોવાનું એમની જાણમાં આવેલ। થોડા દિવસ પહેલા શહેરમાં લવ જેહાદને લઈને વોટ્સએપ પર મેસેજ વાયરલ થયા હતા, જે બાદ આ કિસ્સો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। ત્યારે યુવકની વધુ પૂછપરછ ધરી તેના શું મનસૂબા હતા તે જાણવાનો હવે પોલીસ પ્રયાસ કરી રહી છે। તો મહાચર્ચા શરૂ કરે યાસ્મીનબેન, સૌપ્રથમ આપને પૂછવા માંગી છે, કોઈ વ્યક્તિ નામ ધર્મ કે જાતિ એ બધું છુપાવીને પ્રેમ ના નામે આ પ્રકારની છેતરપિંડીની જે આખી એક કહાની બહાર આવી છે અને તમે શું કહેશો? નામ ધર્મ જાતિ બધું છુપાવીને કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે પ્રકારનો આખો કિસ્સો છે, શા માટે આ પ્રકારનું કરવામાં આવે છે અને આ સમગ્ર કિસ્સાને અથવા આ પ્રક્રિયાને તમે શું કહેશો? ચોક્કસથી આ વસ્તુ ખરેખર ચિંતાનો વિષય છે અને ખરાબ છે આ રીતે છેતરપિંડી કરી એક છોકરી જોડે, એક ગલત છે હું માનું છું, પણ આને પૂરી એક ધાર્મિક જોડે ના જોડવી, કારણ કે અમુક તત્વો કઈ વસ્તુ કરતા હોય તો એને સમગ્ર ધર્મને બદનામ થાય એવું આપણે ના કહી શકીએ, આખું ધર્મ જ ખરાબ છે, હિન્દુ કે મુસ્લિમ કોઈ બી ધર્મ, કારણ કે એક માણસ જો ખરાબ વસ્તુ કરતો હોય, જાણે કે હું તમને એક ઉદાહરણ આપું કે એક ગાડીથી કોઈનો એક્સિડન્ટ થયો તો આપણે એ ગાડીના ડ્રાઈવરને આપણે બ્લેમ કરી શકીએ પણ ગાડીને ના બ્લેમ કરી શકીએ, એટલે કોઈ પણ ધર્મનો માણસ જો એવું કંઈ ખરાબ કામ કરે છે તો આપણે એ માણસને બ્લેમ કરી શકીએ, પૂરા ધર્મને ના કરવો જોઈએ। આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા હોવા પાછળનું કારણ યાસ્મીનને તમને શું લાગે છે? આ બધું હું તમને એમ કહીશ કે આ જે
જેવી રીતે હમણાં આપણે અહીંયા ચર્ચા ચાલી રહી છે કે મુસ્લિમ્સ અને હિન્દુ ને આ વસ્તુ એક સમાજની અંદર બહુ ઝડપથી ફેલાતી જાય છે કે હિન્દુ અને મુસ્લિમ આપણે જે ભાઈચારો અને સદભાવના હતી એ ઓછી થતી જાય છે અને કઈ ને કઈ અમુક તત્વો છે જે ખુદની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આ વસ્તુને વેગ આપે છે. રુજાન, આપને પૂછવા માંગીશ, આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે એનાથી સમાજ પર શું અસર પડે છે? સૌથી પહેલા હું થોડું બેકમાં જવા માંગીશ કે જ્યારે લવ જીવાદના કિસ્સા 2-3 વર્ષથી વાતો ચાલી રહી છે, થોડું કેરલામાં સૌથી વધારે દેખાવામાં આવ્યા એવું સાંભળવામાં આવ્યું હતું, એટલે ત્યાંની પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન વધારે કર્યું, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોના હાથમાં કશું ઠોસ ના આવ્યું. કારણ કે એવું કહેવામાં આવે કે લવ જીવાદ એટલે એક આખા ગેંગ હોય છે, ગેંગ એટલે મીન્સ જે પેલા લોકો હોય છે જે લોકો ખાસ શીખવાડે છે કે ખાસ શીખવાડે છે છોકરાઓને કે તમે કેવી રીતે છોકરીઓને ફસાવો, એ લોકોને મોટર બાઇકો આપે છે, સારા કપડા આપે છે, પરફ્યુમ બધું આપે છે કે તમે છોકરીઓને ફસાવો એવા, ધેટ ઇઝ વેર દે વોન્ટેડ કે આને લવ જિહાદ કહેવાય. પણ થયું શું કે એવું કોઈ બી હાથમાં આવ્યું નહીં, જેને કહેવાય છે કોઈ સ્મગલરની ગેંગ હોય તો હાથમાં આવે, ચોરીની ગેંગ હોય તો હાથમાં આવે, આમાં કોઈ ગેંગ એવી પકડાય નહીં. એટલે થયું શું કે એક વળા ચાલતો રહ્યો છે, એટલે 3-4 વર્ષથી ચાલ્યો છે. હવે થયું છે શું કે એક આ રીતે એક સાઈડ થયો. બીજી સાઈડ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ કે તમે વોટ્સએપ પર જે અત્યારે બધું લખાયું છે કે એમાં ખાલી હિન્દુ નહીં, એમાં બધા કાસ્ટ લખાઈ ગયા છે, શીખ બી લખ્યું છે ને ક્રિશ્ચિયન બી લખ્યું છે ને બધા કાસ્ટ લખી ગયા છે, એટલે એમાં દે વોન્ટ ટુ પ્રમોટ, ઇનફેક્ટ એ લોકો અલગ રીતે કહે છે દે વોન્ટ ટુ પ્રમોટ સેક્યુલરિઝમ કે ભાઈ અમે તો બધા કાસ્ટમાં માનીએ છીએ એટલે અમે આ કરીએ છીએ. એટલે હવે નાઉ ધેર આર ટુ ઇશ્યુઝ જેને આપણે અત્યારે કમ્બાઈન કરીને ડિસ્કસ કરી રહ્યા છીએ કે આ છે કે નહીં. મારા ખ્યાલે પહેલા એવું નહોતું, પણ હવે આ ધીરે ધીરે ઇટ ઇઝ સમ ધીરે ધીરે લોકોને આનાથી આઈડિયા આવે કે હા આનાથી થઈ શકે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ બે આપણે એક બાજુ મૂકીએ, હવે એક ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું કે અગર અત્યારે આપણે જે સોશિયલ મીડિયા જોઈએ, વોટ્સએપ ને ફેસબુક જોઈએ, તો એમાં અલગ ટાઈપનો જિહાદ ચાલે છે. એટલે મીન્સ અલગ ટાઈપનું ચાલે છે. એમાં એવું ચાલે છે કે ભાઈ તમે કોઈ બી કાસ્ટના છોકરો, કોઈ બી કાસ્ટની છોકરી, એ લોકોને છોકરાઓ છોકરીને પોતાના સેક્સ્યુઅલ પ્લેઝર્સ માટે આ પોતાના રીઝન્સ માટે ફસાવા જાય છે. એટલે એક આ બી સત્ય છે. એટલે અત્યારે અગર આપણે જોઈએ તો આ ત્રણે એક સત્ય છે અને જે ધીરે ધીરે એક ઇફ યુ કોલ ઇટ કેન બી છોકરી સાથે લગ્ન કરશો તો આટલું ઇનામ મળશે, આ પ્રકારનો કિસ્સો વાયરલ થયો. વડોદરામાં એ સામે ફરિયાદ પણ થઈ છે અને જયારે વડોદરામાંથી જ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. શું કહેશો આ સમગ્ર બાબતે? મારે એમ કેવું છે કે આ કિસ્સા 1-2 વર્ષથી નથી, હું છેલ્લા 17 વર્ષથી આવા કિસ્સાઓ શોધીને આવી દીકરીઓને લઈ આવવાનો પ્રયત્ન કરું છું. તમને કદાચ ખબર નહીં હોય, VHPની અંદર મેં એક આખો ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો હતો જેની અંદર 28 દીકરીઓને મુસ્લિમોના ઘરેથી લઈ આવ્યો હતો. મુસ્લિમ શબ્દ હું વાપરું છું ખાસ, કારણ કે જે બેન એમ કહેતા હોય કે આ એક ગૌમને ના કહેવું જોઈએ, એકાદ બે કિસ્સા હોય તો કહી શકાય. હિન્દુ છોકરીઓને લઈ જવાના છોકરા મુસ્લિમ જ હોય છે, પણ મુસ્લિમ છોકરીઓને લાવનાર હિન્દુ છોકરાઓ ક્યાંય દેખાતા નથી. મેં મારા એક ફ્લેટને માત્ર આ ડિપાર્ટમેન્ટ સંભાળવામાં રાખ્યો હતો કે જ્યાં દીકરીઓ ગયા પછી તકલીફમાં હોય છે અને એને પાછી લાવવામાં આવે છે અને એને રાખવામાં છે, એના મા બાપ એને સ્વીકારવા તૈયાર નથી થતા અને એને ક્યાંય પણ ક્યાંય ઠેકાણ નથી મળતું અને આપઘાત કરવો પડે કાં તો ત્યાં આગળ રીબાઈને મરવું પડે એવી હાલતમાંથી અમે કાઢીને લઈએ. અને 7-7 વર્ષ સુધી એમની બધી જ ઈચ્છાઓ મેં ત્યાં એમને વ્યવસ્થાઓ બધી કરી આપેલી છે. એક બેન તો 2 વર્ષના બાળકો સાથે મોટરસાયકલ ચલાવીને મોતના કુવામાં જબરજસ્તી મોટરસાયકલ ચલાવતા હતા એવી પોઝિશનમાં લઈ આવ્યો હતો. હરીશભાઈ, મારે જાણવું છે કે તમે દાવો કરી રહ્યા છો કે 17 વર્ષથી આ પ્રક્રિયા સાથે જોડાયેલા છો, તો આ પ્રકારના કિસ્સા બને છે કે એના મૂળ સુધી તમે ગયા છો ખરા? 22 વર્ષના છોકરા સાથે એ ચાલુ થઈ ગઈ. હેલો જી, હેલો હરીશભાઈ, આ સમગ્ર બાબતના મૂળ સુધી તમે ગયા છે, આ પ્રકારના કિસ્સાઓ શા માટે બને છે 17 વર્ષથી તમે કામ કરતા હો તો? નહીં, આ એક પ્લાનિંગ છે, યોગ્ય આ ખાલી પ્લાનિંગ નથી, આ ષડયંત્ર છે. જાણી જોઈને એક આખા ડિપાર્ટમેન્ટ દ્વારા એવું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. એને છોકરાઓને જે આજે મોટાભાગના છોકરાઓ ગેરેજની અંદર કામ કરતા હોય, નવી નવી મોટરસાયકલ લઈને છોકરીઓનો ફસાવાનો કાર્યક્રમ કરતા હોય, એને લઈ આવે, એને પૂરેપૂરા એક આખા સંગઠન દ્વારા એમને મદદ કરવામાં આવે અને એમને પૂરું કરવામાં આવે. અને એમનું ટાર્ગેટ હોય છે કે જ્યાં સુધી બાળક ના થાય ત્યાં સુધી એ છોકરીને ફસાઈને રાખવી અને પછી એટલા અત્યાચાર કરવા. 45 વર્ષનો યુવાન
જે પોતાના અજમેરના ગામની અંદર એક સ્ત્રી સાથે ભણેલો છે, એ અહીંયા જુવા અહીંયા ચંડોળા તળાવની અંદર રહીને ચંડોળા તળાવમાં મોજા વેચતો હતો. 19 વર્ષની સારા કુટુંબની છોકરી, પૈસાવાળી છોકરીને ફસાવીને લઈ ગયો અને પછી એને ત્યાં આગળ એને રાખી પાછી લઈ આવ્યા, તો ફરી પાછી છોકરી જતી રહી, ફરી પાછી લઈ આવ્યા, એમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, બબ્બે વાર પાછી લઈ આવ્યા. પછી પણ 19 વર્ષની જો તમે એમ કહેતા હો કે 19 વર્ષની યુવતી હોય અને ફસાઈ હોય, તો ખરેખર મને એવું લાગે છે કે તમે તમારી દીકરીઓનું અપમાન કરી રહ્યા છો, તમે એમને બેવકૂફ ગણી રહ્યા છો કે એ લોકોને એટલી બી સમજ નથી કે કોઈ માણસ એમને બેલાઈ ફૂસલાઈને લઈ જાય, કે એક નાની બાળકી નથી 12-13 વર્ષની કે એનાથી બી નાની કે એને કોઈ બી બેલાઈ ફૂસલાઈને લઈ જાય, એક પુખ્ત વર્ષ હોય, પુખ્ત વ્યક્તિ હોય, એને એના સારા નરસ બધી ખબર હોય એને કે મારું જીવન શું છે શું નહીં, અને જ્યારે પ્રેમ જેવી લાગણી અનુભવતો હોય અને સામે પ્રેમથી જોડાય તો એને બધી રીતે સારા નરસાની ખબર જ હોય. એટલે 19 વર્ષની યુવતીને કોઈ ફૂસલાઈને લઈ ગયું હોય આ ફક્ત વાતો જ છે. બીજી હું તમને કહું કે પ્રેમ અને જેહાદને વસ્તુને ના સાંકળો, મહેરબાની કરીને. પ્રેમ એક બહુ સરસ લાગણી છે અને પ્રેમની અંદર જ્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યે આપણને લાગણી થાય તો ત્યારે આપણે એ નથી જોતા કે એનું શું હિન્દુ છે કે મુસ્લિમ છે. કદાચ કોઈને પ્રેમ લાગણી થાય તો એ ના જોઈએ કે આ હિન્દુ છે કે મુસ્લિમ છે, કદાચ એના રૂપ રંગ અથવા એના ગુણ જોઈને માણસને એનાથી લાગણી થાય છે, એના તરફ આકર્ષાય છે, પણ કોઈ ધાર્મિક એની અંદર નથી હોતી. અને મહેરબાની કરીને ધર્મ સાથે સાંકળી અને સદભાવનાને જોડાઓ નહીં. ભારતની અંદર બહુ સરસ માહોલ છે, ગુજરાતની અંદર હમણાં સારો માહોલ ચાલે છે. મહેરબાની કરીને આવા ધાર્મિક વસ્તુ કરી અને મુસ્લિમોમાંથી બચાવીને લાયા, બહુ સરસ કામ કર્યું સાહેબ. હું તમને બીજી 50 છોકરીઓ આપું છું, હિન્દુ એટલે આઈ મીન અગેન નોટ એક જ રિલીજન ની, મે બી ક્રિશ્ચિયન યા હિન્દુ, એ લોકો બી પરણ્યા પછી એ લોકોનો હસબન્ડ એ લોકોને મારે છે, ફાડે છે, હેરાન કરે છે, તો સાહેબ તમે ત્યાં આવશો બચાવવા? કારણ કે અગર તમે આજે એક પેલા બે કમ્યુનિટીને લડાવવાની ટ્રાય કરો છો, તો સાહેબ હું તમને આજે એટલું રિક્વેસ્ટ કરું છું કે સાહેબ હું તમને કાલથી છોકરીઓ મોકલી આપું છું, જે લોકોના પતિ એ લોકોને હેરાન કરે છે, તમે લોકો જોડે સપોર્ટ કરો, ઉભા રહો સાહેબ. મારી વાત સાંભળો, પહેલા 50 વર્ષની ઉંમરના મારી વાત સાંભળો તમે, દરેક પરિવાર ની અંદર ઝઘડા થતા હોય છે, દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, એ સામાજિક કંકાસો છે, એ દરેક ની વસ્તુ નો નથી હોતો. આ એ ધર્મની ધર્મ લઈ જનાર વ્યક્તિ ની વાત છે. તમે ઉધર વાત કરો, ઉધર જવાબ સાંભળી લો. તમને જો ખબર ના હોય તો તમને ખબર ના બોલશો ને. મને ખબર છે ઓ સાહેબ, મારા ભાઈ વાત કરો, મને ખબર છે, એટલે તો કહું છું, મોકલવા તૈયાર છું. ખબર ના કેવી રીતે મોકલી શકવાની હતી આપણી પાસે? એક મિનિટ બેન મને બોલવા દો સાહેબ. મને ખબર છે છોકરીઓ છોકરાઓ કોઈ ભી જાત ને કોઈ ની હોતે રિલીજન નહીં લો છે, ઘરના ઝઘડા છે, ઘરના ઝઘડા ઘરની ઝઘડા. અરે વાહ, અને અરે વાહ, એક રિલીજન મારે તો ઘરના ઝઘડા, અને બે રિલીજન અલગ હોય તો તમે બચાઈ ને લાયા સાહેબ, શું વાત કરો? આપણી પાસે કાયદાના બીજી આપણે કાયદાના નિષ્ણાત પણ છે આપણી સાથે. 498 ચેતનભાઈ, ચેતનભાઈ આ પ્રકારના કિસ્સાની જો વાત કરો તો કાયદાકીય રીતે જોવા જતા આ પ્રકારના કિસ્સાને કેવી રીતે ટ્રીટ થતું હોય છે, શું આમાં કેવી પ્રકારની ફરિયાદ થતી હોય છે, અને કાયદાકીય રીતે આ કિસ્સાને તમે કઈ રીતે જોવો છો આ પ્રકારના કિસ્સાને? આ પ્રકારના કિસ્સામાં પહેલી વખત એવું છે કે જ્યારે બે અલગ અલગ કોમ્યુનિટી કે કાસ્ટ જો હોય, આપણે હિન્દુ મુસ્લિમ લઈએ, હિન્દુ ક્રિશ્ચિયન લઈએ, ક્રિશ્ચિયન કે એની કોમ તમે લો, તો જ્યાં સુધી એક ધર્મથી બીજા ધર્મમાં તમારું ધર્માંતર નથી થતું ત્યાં સુધી કોઈ નથી. જ્યારે લગ્ન થયા પછી તમે કોઈ માનો કે હિન્દુ હિન્દુમાં હોય, મુસ્લિમ મુસ્લિમમાં હોય, તો એના દરેક હિન્દુ લો છે, મુસ્લિમ લો છે, ક્રિશ્ચિયન લો છે, એ પ્રમાણે તમે એને રિલીફ મળી શકે છે. જ્યારે તમે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા છે, ધર્માંતર થયું નથી તમે, તો દેર ઓલવેઝ એ ક્વેશ્ચન ઓફ લીગલ, જે એમણે હરેશભાઈએ પણ કહ્યું કે ક્યારેક મા બાપ સ્વીકારવા તૈયાર નથી, સોસાયટી સ્વીકારવા તૈયાર નથી. ઇન્ટરનલ દરેક ધર્મના લો છે. ઇન્ડિયા ઇઝ નોટ અ સિક્યુલર કન્ટ્રી, ઇટ હેઝ ઓલ કન્ટ્રીઝ, ઓલ રિલિજિયસ ઇઝ બિંગ રિસ્પેક્ટેડ ઇન અવર કોન્સ્ટિટ્યુશન, દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન ઓન ઇટ. બટ we have this a Hindu law, we have a Muslim law, and for marriage of each caste there is a separate law. Now even there is a general law for the marriages also, ki bhai koi ne koi dharma pramane lagna nahi karva, to emne registered marriage karine pan eni option che. પણ જ્યારે કોઈ હિન્દુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન થતા હોય અને જો ધર્માંતર ન થયું હોય તો કાયદાથી એ ધર્મ એ મેરેજ વેલિડ નથી. એટલે જ્યારે પછી ભવિષ્યમાં એની જે છોકરીના જે બાળકો જે છે કે પછી એની જે પ્રોપર્ટીના જે ઇસ્યુઝ જે છે, મેન્ટેનન્સના ઇસ્યુઝ છે, ધેર આર સો મેની ક્વેશ્ચન્સ અરાઇઝિસ એટ ધેટ લેવલ. ચેતનભાઈ આ પ્રકારનો જે વડોદરાનો કિસ્સો તમે સાંભળ્યો, અહેવાલ આપણે જોયો, એ કિસ્સા સંદર્ભે તમે શું કહેશો? કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મ હોય, કોઈ કિશોરને ખોટું નામ
ખોટો ધર્મ અપનાવી કે પછી ખોટું બોલીને આ પ્રકારે જ્યારે છેતરતું હોય અને સમગ્ર મામલે ભાંડો ફૂટે છે અને પછી કાર્યવાહી થતી હોય છે તો આ કિસ્સા સંદર્ભે તમારું શું ખાસ કહેવું છે? આ કિસ્સે હું એવું ચોક્કસ કહીશ કે તમે લવ જિહાદ સાથે જોડી ન શકો. ઇટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ કિસ્સો. એમાં એની શરૂઆતથી છેતરપિંડી છે. મુસ્લિમ યુવક છે, એને પ્રેમ થઈ ગયો છે, તો હી શુડ નોટ હેવ હાઈડ હિઝ આઈડેન્ટિટી. એને એની ઓળખ છુપાવવાની જરૂર ક્યાં હતી? એને કહેવું જોઈએ કે હું ઇસ્માઇલ શેખ છું કે વોટ એવર નેમી, તો તમે એને પ્રેમનું નામ આપી શકો. પણ અહીંયા એની ઓળખ છુપાવે છે. એ ઓળખ છુપાવી છોકરીને એ આપણે કોઈ ફસાવે કે છે, કોઈ પ્રેમ કરશે, વોટ એવર ઇટ મે બી વી સે, બટ અલ્ટિમેટલી તે શરૂઆતથી ત્યાં એ પ્રેમ સંબંધ નથી. સહકાર આપે ભાગી જવામાં, હરેશભાઈએ કહ્યું કે જેમ છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય પછી એના માટે નો રિટર્ન પરિસ્થિતિ આવી જાય છે કે એક વખત કોઈ સ્ત્રી જે છોકરી છે આપણે 17, 18, 19, 20 વર્ષ once she become pregnant, some become mother, એનું એક અટેચમેન્ટ પહેલા બાળક જોડે થઈ જાય છે. Irrespective of this caste, community or circumstances which she is facing, she will be forced to stay in a situation where she do not like. જી. યસ્મીન મેં આપને પૂછવા માંગે, જે રીતે હરેશભાઈએ કહ્યું એ પ્રકારના કિસ્સા વારંવાર ચર્ચાતા રહેતા હોય છે કે અખબારમાં પણ અહેવાલ આવ્યો હતો, વોટ્સએપ પર બી ફરતો હતો, એના આધારે જો સવાલ પૂછું તો આ કોઈનો અંગત મત નથી, પરંતુ જે લોકોના મનમાં છે સવાલ એ પૂછું છું યાસ્મીન કે કોઈ એવું ગ્રુપ હોય છે અથવા એ લોકોને યુવકોને કોઈ પણ જાતિના હોય પૈસા આપવામાં આવે છે કે ભાઈ ફલાણા ધર્મની વ્યક્તિને કે છોકરીને તમે લઈ આવો તો 8 લાખ રૂપિયા, ફલાણા ધર્મની વ્યક્તિ હોય તો 8 લાખ રૂપિયા, આ પ્રકારનું હોય છે. એ લોકોને બાઇકના પૈસા, કપડાના પૈસા, ફરવા ફરવાના પૈસા, તમામ વસ્તુ આપવામાં આવે છે. આ કિસ્સા કદાચ તમે પોતે પણ સાંભળ્યા જ હશે. તમે એ યુવાનોને જે આ રીતે ખોટી રીતે દોરવાતા હશે એ યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો? હું એ લોકોને મેસેજ આપવા માંગીશ કે તમારા ઘરની અંદર બસ મહિલા છે, તમારી માં હોય, તમારી દીકરી હોય, અને જો એ લોકો જોડે બી આવી છેતરપિંડી થાય તો એ ખોટું છે. કોઈના લાગણી જોડે, જજ્બાત જોડે રમવું એ બહુ ખરેખર હું એને બહુ મોટો ગુના સમજું છું. તો આ રીતે કોઈના કોઈ પણ લાભ કે લાલચની અંદર આવીને આવું વસ્તુ ના કરવી જોઈએ. અને આની અંદર આ લોકોના ખાલી 1, 5 કે 10 લાખ રૂપિયાની લાભ લાલચની અંદર સમાજની અંદર કેટલો મોટો વિખવાદ પેદા થાય છે મુસ્લિમ અને હિન્દુ ધર્મને લઈને, કે જ્યારે આપણે ભાઈચારાથી રહીએ છીએ, જ્યારે આપણો દેશ આઝાદ થયો અને મુસ્લિમ લોકો જે અમુક પાકિસ્તાનમાં જતા રહ્યા અને અમુક જે હિન્દુસ્તાનમાં રહ્યા છે, તો એ હિન્દુઓના ભાઈ છે, હિન્દુ મોટા ભાઈ છે અને મુસ્લિમ નાના ભાઈ છે, એવી રીતે આપણે રહીએ છીએ સદભાવનાથી, તો એ વસ્તુને બની રહેવા દેવે અને આવી વસ્તુ લાલચ લોભ લાલચમાં ના પડી આવા કોઈ પણ કામ ના કરે મહેરબાની કરીને. ચોક્કસ, કારણ કે આજે જે મેસેજ એમાં ટેક્સ્ટ લાઈન જે તમે અહેવાલમાં આપણે જોઈએ છે કે લવ ઇઝ નોટ ક્રાઇમ એન્ડ જેહાદ ઇઝ અલ્લાહ્સ વર્ક, અને અલ્લાહ સાથે જોડવામાં શા માટે આવે છે? એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ધર્મ બદનામ થઈ રહ્યો છે? અને જો આ હકીકત હોય તો એ લોકો ખોટા રસ્તે જઈ રહ્યા છે એવું નથી લાગતું તમને યાસ્મીન? બિલકુલ, આને ધર્મ સાથે જોડીને ધર્મને બદનામ કરવામાં આવે છે. આની અંદર સાજીશો તો ઘણી બધી હોય, પણ તમને ખબર હોય તો હું તમને કહી દઉં કે કોઈ પણ ધર્મ તમે લઈને, કોઈ પણ ગ્રંથ તમે કુરાન ઉઠાવો કે ગીતા ઉઠાવો, કોઈ બી ધર્મની અંદર કોઈ પણ જગ્યાએ ખરાબ કામ કરવાનું અથવા કોઈને ફસાવવાનું અથવા કોઈ પણ માણસ કોઈ પણ જાતિને હેરાન કરવાનું ના જ હોય. તો જ્યારે આપણે આ બધી વસ્તુ જાણીએ છીએ, જોઈએ છીએ, તો શું કામ આવી વસ્તુની અંદર આવા કિસ્સાઓથી આપણે એકબીજાથી દૂર થઈએ છીએ? મને ખબર છે કે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ જગ્યાએ એવું નથી કે કોઈ પણ માનવ જાતિને તમે તકલીફ આપો જરા પણ. મારા મુસ્લિમ ધર્મની અંદર, હું મુસ્લિમ છું, મારા મુસ્લિમ ધર્મની અંદર કોઈ પણ જગ્યાએ એવું નથી કે કોઈ પણ માનવ જાતિ એ ગમે તે ધર્મની હોય એને જરા પણ તકલીફ પહોંચાડો, એટલે સુધી કે મન પણ દુખાવું એને પણ ગુના માનવામાં આવે છે. તો જ્યારે આપણે એજ્યુકેટેડ પર્સન છીએ, આપણે બધું જાણીએ છીએ કે કોઈ પણ ધર્મ ખરાબ નથી, કોઈ પણ ધર્મ કોઈનો એ નથી, તો અમુક માણસો માટે, અમુક માણસો કોઈ એવું કાર્ય કરતા હોય એના માટે ધાર્મિક એક તિરાડ પડવી આપણે ના પડવી જોઈએ. સમાજે આપણે, આપણે બધા જે જાગૃત નાગરિકો છીએ, એ લોકો એ પ્રયત્ન કરવો કે આવા કિસ્સાઓથી આપણા વચ્ચે, આપણા ભાઈચારા અને સદભાવનામાં કોઈ પણ જાતની તિરાડ ના પડે. જી, જે લવ જેહાદ જે શબ્દ છે, જો આપણે જે બનાવ સાથે સાંકળીએ તો લવ જેહાદ એક છેતરપિંડી છે. નથી તો અહીંયા છોકરી જોડે લવ કરવામાં આવતો, નથી તો જેહાદ. વોટ ઇઝ, વોટ મીન બાય લવ? તમે એક છોકરીને પ્રેમ કરો છો, એની જોડે પરણવા માંગો છો, તો શરૂઆતથી તમારી ઓળખ શું કામ છુપાવી પડે? તમારે શું કામ છેતર? દેટ ઇઝ અ ફર્સ્ટ લવ ઇઝ નોટ, દેર ઇઝ નો લવ, કોઈ પ્રેમની લાગણી નથી. અને જેહાદ, વોટ ઇઝ મીન જેહાદ?
જિહાદ આજે નથી કે એક ધર્મથી બીજા ધર્મનો ફેલાવો આજે નથી. આપણે ઇન્ડિયાનો ઇતિહાસ જોઈએ તો જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, મુસ્લિમ છે, બોહરા કોમ્યુનિટી છે, તે આ બધી ઇન્ડિયાની ઓરિજિન નથી. આપણે જૈન જે છે કે ગૌતમ બુદ્ધ થઈ ગયા છે, બુદ્ધ ધર્મ ઇન્ડિયા છે, ઇન્ડિયાથી ચાઇના બી ગયો. અત્યારે ગૌતમ બુદ્ધના અનુયાયીઓ ભારત કરતા એશિયાના જે છે નોર્થ એશિયાની કન્ટ્રીઝ કે જાપાન છે, ચાઇના છે, ત્યાં વધારે છે. તો ડેટ ડઝ નોટ મીન બટ જેનો જે રસ્તો જે લેવામાં આવ્યો છે કે જે યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે, જેમ કે તમે ખોટું નામ ધારણ કરી લવના નામ પર તમે આમ કોઈને ધર્માંતર ધર્મ જોડે પણ છેતરપિંડી છે, અને જેની જોડે તમે પ્રેમ કરવા માંગો અને સમાજના જોડે પણ છેતરપિંડી છે. હરેશભાઈ આપને પૂછું છું કે તમે જે રીતે કહ્યું કે આટલા વખતથી હું કામ કરું છું, આ પ્રકારના કિસ્સા બને છે, હું મહિલા છોકરીઓને સાચવું છું, ક્યારે તમે સમજાવટથી આ સમગ્ર મામલે એના મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો કે જે તે યુવાનોએ જે તે કૃત્ય કર્યું કે ભોળવી એની પાછળનું રીઝન શોધું? શું સમજાવટથી આ સમગ્ર મામલે બધું ઉકેલ ના આવી શકે એવો કે કોઈ દિવસ પ્રયાસ કર્યો છે ખરો તમે કે તમારી સંસ્થાએ? હરેશભાઈ આપને પૂછું છું, કે આ સમગ્ર જે કિસ્સા બનતા હોય છે, તમે આટલા વર્ષથી કામ કરો છો, ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં જે વ્યક્તિ ઇન્વોલ્વ હતા, તમે કહ્યું કે એમની જરૂરથી અમે યુવતી કે કિશોરીને લઈ આવ્યા અને અમે રાખીએ છીએ એમને, તો એ જે યુવાનોએ આ કૃત્ય કર્યું એ શા માટે કર્યું અને એ લોકોને સમજાવટથી આ સમગ્ર બાબતે વાકેફ કર્યા ખરા કે આ ખોટું છે કે સાચું છે કે આવું ન કરવું જોઈએ અથવા સમાજના હિતમાં નથી, એ બાબતે તમે સમજાવટથી કોઈ દિવસ કાર્યવાહી કરી ખરી? સમજાવવાની વાત થઈ શકે એમ જ નથી, કારણ કે જે જાણી જોઈને કરવામાં આવતું કૃત્ય હોય, ઊંઘતો માણસ હોય એને જાગૃત કરાય, જાગેલા માણસને કઈ જગાડવાની જરૂરત ના પડે. જે જાણે છે કે હું આ ખોટું કરી રહ્યો છું, એટલા માટે એનું નામ છુપાવે, એની જાતિ છુપાવે, પોતાની વાસ્તવિકતા છુપાવે, અને પછી કહે કે હું લવ કરું છું, એને કેવી રીતે સમજાવી શકશો તમે? સમજાવવાનો વ્યક્તિઓ કરતા જ નથી, સમાજના બધા જ ખરાબ છે એવું નથી કહેતો હું. જેમ હમણાં બેને કહ્યું ઘણી વાર કર્યો છે, એ માને જ નહીં, એ તો પછી દંડના જોરથી મનાવવા પડે. એમને એમ કોઈ ના માને, આ સીધી રીતે માનવાના હોત તો પછી આપણી વાત જ ના સાંભળે, તો આ બધું કરે જ નહીં. જો દંડાના જોરથી થતું હોય તો આ પ્રકારના કિસ્સા વધી કેમ રહ્યા છે? જો જનતાને સમજાવો, જો દંડાના જોરથી થતું હોય તો આ પ્રકારના કિસ્સા વધી કેમ રહ્યા છે? વધી રહ્યા છે એનું કારણ છે, વધી જ રહ્યા છે એનું કારણ છે, કારણ કે જોર જુલમ જ થઈ રહ્યો છે અને ષડયંત્ર થઈ રહ્યું છે. છોકરીઓ નાદાલ છે, ઘરમાં સંસ્કાર મળી નથી રહ્યા, બધા પશ્ચિમીકરણ ની પાછળ દોડી રહ્યા છે. ઘરમાં સલમાન ખાન અને એનો ખોટા હોય તો પછી બાળકોને સંસ્કાર ક્યાં આપશે શિવાજીના? એ જે રીતે તમે સંસ્કાર ઘરમાંથી આપવા જોઈએ કે દીકરી આજે આજે એટલા બધા મીડિયામાં લોકો આજે ફેસબુક ઉપર, તો એ મા બાપને પણ તમારે કેવું જોઈએ કે કિશોરીઓ કે યુવતી હોય જે કે ધર્મની કિશોરીઓને પણ તમારે કેવું જોઈએ કે મા બાપને કેવું નથી જોઈએ? તમારે કોલેજમાં જાય છે, તમારે મા બાપને પણ સલાહ આપવી જોઈએ કે કેમ? મા બાપને તમે કહીએ છીએ અને અમે, અરે ભાઈ સમાજનો ઠેકો લઈને એકલા જ ચાલવું એવું નથી, સમાજે સમજવું પડે, એ અસમ તમને સીધી જાવ. તમે સલાહ આપવા તો જાઓ મા બાપને, તમારા જોડે ઝઘડો કરો છો, તમારે નથી લાગતું કે આપ આપની ધર્મની છોકરીઓને અસંસ્કારી ચિત્રી રાખો છો અને બેવકૂફ ચિત્રો છે એવું નથી લાગતું કે આપ એક તરફ આપની ધર્મની છોકરીઓને આ તમે એમ ચિત્રી રહ્યા છો કે જે ભાગી ગઈ હતી અથવા તો જે ફસી ગઈ હતી, અસંસ્કારી હતી, એમના મા બાપ પણ અસંસ્કારી હતા, એમને કોઈ જાતનું જ્ઞાન નથી મળ્યું અને એ બેવકૂફ હતી એટલા માટે ફસાઈ ગઈ. તમને એવું નથી લાગતું તમે તમારા ધર્મનું અપમાન કરી રહ્યા છો? તમે બેવકૂફ છે, બેવકૂફ જ. આજે મોટરસાયકલ પર ફરીને રાતના નવરાત્રમાં ખાનગી કામ કરવા જતા હોય, ત્યાં ઘડી બેઠા હોય અને રાતે ઉઠાવીને એને મા બાપ સુધી પહોંચાડવા પડે, તમને ખબર પડશે? એ જો એ છોકરીઓ સંસ્કારી હોય, એ છોકરીઓ જો સીધી હોય તો બધી છોકરીની વાત નથી, જે છોકરીઓ કામ કરશે એના માટે બસ હું એ જ કહું છું કે બધી છોકરીઓની વાત નથી, બધી જગ્યાની વાત નથી, ધર્મની વાત નથી, અમુક વસ્તુની વાત છે, અમુક વ્યક્તિની વાત છે, વ્યક્તિ વિશેષની વાત છે, ધર્મની વાત નથી. આને ધર્મ સાથે ના સાંકળો, હિન્દુ મુસ્લિમ જોડે મહેરબાની કરીને તમે ના સાંકળો આ વસ્તુને. હું તમને ફરી હાથ જોડીને કહું છું કે શાંતિ છે શાંતિ રહેવા દો, કોઈ પણ વ્યક્તિને ના હું હિન્દુ મુસ્લિમ વાત નથી કરતો, કિસ્સા બધા હિન્દુ મુસ્લિમ ના થાય છે. હું કેમ ક્રિશ્ચિયન નું નામ દેતો? હું કેમ ક્રિશ્ચિયન નું નામ દેતો? કેમ પારસી નું નામ દેતો? કેમ શીખ નું નામ દેતો? આપને ખબર નતી કે હિન્દુ મુસ્લિમ ના સિવા પણ ઘણા બધા આંતરજાતીય લગ્ન થાય છે? કેમ ક્રિશ્ચિયન મુસ્લિમ ના ભી થાય છે, ક્રિશ્ચિયન હિન્દુ ના ભી થાય છે?
પ્રેમ અને ધર્મ બદનામ ના થાય એ પણ જરૂરી છે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ અને એ મુદ્દે પ્રકાશ પાડવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો મહાચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એબીપી અસ્મિતા.